નમસ્કાર મિત્રો, હું નિલેશ સુસાંગિયા સ્પીડ રિપોર્ટથી. આગામી 48 કલાક એટલે કે શુક્ર, શનિ અને રવિ ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ રહેશે, હવામાન વિભાગે શું કરી છે આગાહી, એ આપણે જાણીશું આજે આ ખાસ રિપોર્ટમાં. સ્પીડ રિપોર્ટને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. થેન્ક યુ. શુક્ર, શનિ અને રવિ ભારે વરસાદની આગાહી, આવો જોઈએ. મિત્રો, આજે શુક્રવારે સવારે 6 થી લઈને અત્યાર સુધી રાજ્યના 97 તાલુકામાં સારો વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ અંકલેશ્વરમાં 7 ઇંચ નોંધાયો છે. વડોદરાના કરજણમાં 2 ઇંચ, વાઘોડિયામાં 2 ઇંચ, ત્યારબાદ બોલિવૂડના શૂટિંગ માટે જાણીતા વલસાડના ઉમરગામમાં ભારે વરસાદ નોંધાયો છે. લીલિયામાં ભારે વરસાદ પડતા નાવલી નદીમાં નવા નીરની પધરામણી થઈ છે. અમરેલી જિલ્લામાં વરસાદનો 5મો દિવસ છે. ધારી ગીર પંથકના ચાચાઈ પાણિયામાં સારા વરસાદના અહેવાલ છે. ગીરના જંગલ પંથકના ગામોમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે. ભરૂચ 4.5 ઇંચ, અંકલેશ્વર 7 ઇંચ, કામરેજ 4.25 ઇંચ, સુરતના પલસાણામાં 3 ઇંચ, ભરૂચના વાલિયામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ભરૂચના સુઈગામ 2 ઇંચ, લખતરમાં 2 ઇંચ, નાંદોદમાં 1.5 ઇંચ, આંસોદ જંબુસરમાં 1.5 ઇંચ, જ્યારે નવસારીના ખેરગામમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. શુક્રવાર સવારથી લઈ અત્યાર સુધી રાજ્યના 29 શહેરોમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આગામી 3 દિવસની આગાહી જોઈએ તો વલસાડ, નવસારી, દાદરાનગર હવેલી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર ઉપરાંત સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવ વિસ્તારમાં સારો વરસાદ થઈ શકે છે. ગુરુવારે રાત્રે બોરીવલીથી ભરૂચ સુધીના હાઈવે પટ્ટામાં સવારે 5 વાગ્યા સુધી વરસાદ સારા પ્રમાણમાં પડ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. ભારે વરસાદની આગાહીના પગલે રાજકોટ, ગાંધીનગર 2-2 ટીમ, સુરત, પાલનપુર, ભાવનગર, વલસાડમાં 1-1 ટીમ તથા વડોદરા હેડક્વાર્ટર ખાતે આવશ્યક સાધન સામગ્રી સાથે રેસ્ક્યુના કાર્ય કરવા માટે NDRFની 7 ટીમ ખડેપગે તૈયાર હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.